કચ્છ જિલ્લામાં તારીખ 1-8-2021 રવિવારના રોજ કોવેક્સિન અને કોવિશિલ્ડનો ફક્ત બીજો ડોઝ ચાલુ રહેશે. જે વ્યક્તિઓએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ છે અને 28 દિવસ પૂરા થઈ ગયેલ હોય તો તેમજ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને 84 દિવસ પૂરા થઈ ગયેલ હોય તેમના માટે બીજા ડોઝ માટે ખાસ આયોજન કરવામાં આવેલ છે. આ બંને વેક્સિનેશન માટેના રસીકરણ સ્થળો અલગ અલગ રહેશે. આ માટે રાજ્ય સરકારે કચ્છ જિલ્લાને ખાસ મેગા કેમ્પ માટે 33,000 રસીના ડોઝની ફાળવણી કરેલ છે, જે આરોગ્ય વિભાગ દ્વારા દરેક સ્થળ ઉપર વિતરણ કરી રસીકરણની કામગીરી કરવામાં આવશે. દરેક રસીકરણ સ્થળ પર પૂરતી માત્રામાં રસી ઉપલબ્ધ રહેશે, તેમ છતાં કોઈ ચોક્કસ સ્થળ પર રસીની ઉપલબ્ધતા મુજબ કામગીરી કરવામાં આવશે. આ અંગે સ્થળ ઉપર વહેલા તે પહેલાંના ધોરણે ટોકન મેળવી લેવાના રહેશે. આ ખાસ મેગા ઝુંબેશના દિવસે કોવેક્સિન અને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝની કામગીરી બંધ રહેશે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ વાત કરી હતી. રાજ્ય સરકારશ્રીની સૂચના પ્રમાણે આવતીકાલ તારીખ 1 ઓગસ્ટ 2021 રવિવારના રોજ સવારના 10 શરૂ કરી અને સાંજ સુધીમાં એક્સક્લુઝિવલી એટલે માત્ર ને માત્ર સેકન્ડ ડોઝ કોવેક્સિન અને કોવિશિલ્ડ સમગ્ર જિલ્લામાં આપવામાં આવશે. અત્યારે રસીઓની ઉપલબ્ધતા પ્રમાણે કુલ આવતીકાલે 15,000 જેટલા કોવિશિલ્ડ અને 18,000 જેટલા કોવેક્સિનના મળી કુલ 33,000 જેટલા સેકન્ડ ડોઝનું આયોજન કરેલું છે. આ કામગીરી સવારના 10 કરી સાંજ દરમિયાન સમગ્ર આરોગ્ય તંત્રમાં જે નિયત જગ્યાઓ છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે અને સ્થાનિક આયોજન પ્રમાણે આપવામાં આવશે. 33,000 જેટલી મેગા કેમ્પેઇનનું આયોજન હોય જિલ્લામાં સૌ સેકન્ડ ડોઝના જેને કોવેક્સિનના 28 દિવસ પૂરા થઈ ગયા હોય અને કોવિશિલ્ડના જેને 84 દિવસ પૂરા થઈ ગયા હોય એ તમામ શહેરીજનો મિત્રો કચ્છ નિવાસીઓને વિનંતી છે કે એ પોતાનું ટોકન સમયસર મેળવી અને પોતાનો સેકન્ડ ડોઝ આવતીકાલે મેળવી લે. આ એક સારી તક આપણા આંગણે આવી છે તો એનો લાભ લઈએ. 33,000 એવી અપેક્ષા રાખું કે એક પણ ડોઝ ઓછો ન રહે એવી ઉલટથી આપણે કચ્છ નિવાસીઓ ભાગ લઈશું. તંત્ર આના માટે તૈયાર છે. સોશિયલ ડિસ્ટન્સેશનના સ્થળે થાય, ટોકન મેળવી લેવામાં આવે, ધક્કામુક્કી ન થાય, શિસ્તબદ્ધ રીતે આપણે સૌ રસીઓની ઉપલબ્ધતા પ્રમાણે સ્થાનિક ઉપલબ્ધતા પ્રમાણે સેકન્ડ ડોઝ લઈશું. જેમ જેમ રસીઓ આવતી જશે એમ તમામનું રસીકરણ સમય મર્યાદામાં પૂરું કરવામાં આવશે એ વિનંતી છે. અન્ય સોમવારથી ફરીથી રાબેતા મુજબ પ્રથમ ડોઝની કામગીરી શરૂ થશે. આવતીકાલે રવિવારે પ્રથમ ડોઝની કામગીરી આપણે બંધ રાખેલી છે. તો આ મેગા કેમ્પેઇનમાં કચ્છ જિલ્લાની સૌને લાભ લેવા મારો હાર્દિક અનુરોધ છે. રસીઓની કોઈ આડઅસર નથી. આપણા જિલ્લાની અંદર આજ સુધીમાં 6 લાખથી વધારે ડોઝ આપી ચૂક્યા છીએ આપણે. કોઈને કાંઈ પણ કશું થયું નથી રસીના કારણે. તો અને આખી દુનિયામાં પણ આ રસી લેવાઈ રહી છે. જે જાત જાતની અફવાઓ આવી રહી છે એ સત્યથી સદંતર વેગળી છે. રસીના ખૂબ જ ફાયદા છે. વૈજ્ઞાનિક તારણો એવું કહે છે કે જેમણે રસી લીધી છે એમને કોવિડ ગંભીર પ્રકારનો કોવિડ થવાની સંભાવના ખૂબ જ ઘટી જાય છે અને મૃત્યુની સંભાવનાઓ પણ ખૂબ જ ઘટી જાય છે. આપણે ત્રીજા વેવને આવવા ન દેવો હોય આપણા જિલ્લામાં તો ઉલટથી આપણો જ્યારે વારો આવે ત્યારે પ્રથમ ડોઝ અને બીજો ડોઝ પણ લઈ લઈએ.